હવે આપણે સમીકરણ ઉકેલો તરફ આગળ વધીએ. પહેલા સમીકરણ બનાવતા શીખા, સમીકરણ આપ્યું હોય તેની પરથી વિધાન બનાવતા શીખા. હવે આપણને સમીકરણ આપ્યું છે તો સમીકરણની અંદર એક ચલ જ હશે, બરાબર છે? એ ચલનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા પહેલું સમીકરણ છે x + 6 = 2, એટલે કે ચલ x છે અને આ બે છે એ અચળ સંખ્યાઓ છે. તો સમીકરણના ઉકેલની વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ચલ એક બાજુ, અચળ એક બાજુ એવી રીતે રાખવાના, બરાબરની બંને બાજુ હોવા જોઈએ. તો હવે હું અહીંયા ચલ x છે પછી બરાબરની, કારણ કે ચલ એક જ બાજુ છે, બે બાજુ હોય તો એક બાજુ જ લઈ આવવાના. અને જ્યારે બરાબરની આ બાજુથી આ બાજુ જાય ત્યારે સંખ્યા હોય કે ચલ હોય, જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. એટલે એક્સ બરાબરની આ બાજુ છે કે આ બાજુ રેખા, બરાબરની આ બાજુ બે છે, બરાબર છે? હવે આ છ છે એ કેવા છે? પ્લસ છે, બરાબરની આ બાજુ છે. હવે બરાબરની આ બાજુ જશે કેવા થઈ જશે? જે હોય એના કરતા વિરુદ્ધ, એટલે પ્લસ હતા તો કેવા થઈ ગયા? માઇનસ. હવે આપણે આગળ શીખી ગયા કે સમાન નિશાની હોય તો સરવાળો, વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી. તો બે છે એની આગળ કાંઈ સાઇન નથી, આપણે શું સમજવાનું? પ્લસ સમજવાનું. તો આ પ્લસ છે ના માઇનસ છે કે કેવી નિશાની થઈ? તો કે વિરુદ્ધ નિશાની થઈ. વિરુદ્ધ નિશાની હોય એટલે શું કરવાનું? બાદ બાકી. અને મોટી રકમ હોય એની આગળ જે સાઇન હોય એની મૂકવાની. તો આપણે અહીંયા લખી કે એક્સ બરાબર, હવે મોટી રકમ છ છે, નાની રકમ બે છે, તો છ માંથી બે જાય તો ચાર, પણ કેવા છે? તો કે મોટી રકમ ની સાઇન, તો છ મોટા છે એની આગળ માઇનસ ની સાઇન છે, તો આપણે કહી શકીએ કે x ની કિંમત આવશે માઇનસ ચાર. પછી બીજું છે કે y માઇનસ ફોર બરાબર ફોર. હવે અહીંયા ચલ y છે, y બરાબર બરાબર પછી ચાર છે. હવે આ ચાર કેવા છે? માઇનસ, બરાબર ની આગળ જશે કેવા થઈ જશે? પ્લસ. તો y બરાબર ચાર વત્તા ચાર બંને પ્લસ જ છે, એટલે y ની કિંમત આપણને શું મળી ગઈ? આઠ મળી ગઈ. હવે અહીંયા બંને ની અંદર x અને y ની આગળ કાંઈ સહગુણક, એક જ સહગુણક હતો, બરાબર છે? પણ અહીંયા સહગુણક ત્રણ આવ્યો. તો હવે એની અંદર એક સ્ટેપ આપણે વધારવું પડશે. પહેલું સ્ટેપ તો એનું જ છે કે ચલ એક બાજુ, અચલ એક બાજુ. તો 3x ના 3x બરાબર ના બરાબર 46. હવે આ બે કેવા છે? માઇનસ, બરાબર ની અંદર જશે કેવા થઈ જશે? પ્લસ. તો 3x બરાબર 3x બરાબર 46 માં 2 ઉમેરો તો શું થઈ જાય? 48. હવે આપણે જે સ્ટેપમાં ફેરફાર થશે એ હવે થશે કે આ સહગુણક આની સાથે 3 છે, તો બરાબરની આ બાજુ ને આ બાજુ બંને અહીંયા જે સહગુણક હોય એટલે આપણે ભાગવાનું, એટલે કે અહીંયા 3x ને 3 વડે અને 48 ને 3 વડે ભાગતા. તો અહીંયા તો 3 વડે ભાગે એટલે 3 ઉડી જ જવાના છે, તો વધશે શું? x. અને અહીંયા આવશે 48 ના છેદમાં 3, છેદ ઉડાડો તો 16 તેરી 48, તો આપણને x ની કિંમત મળી 16. એવી જ રીતે અહીંયા પણ આપણને આપ્યું છે કે 6x વત્તા 10 બરાબર માઇનસ 2. તો આના સહગુણક શું આપ્યો છે? 6. અહીંયા બરાબર પછી માઇનસ 2 છે. હવે આ 10 છે, બરાબર ની આ બાજુ પ્લસ છે, તો બરાબર ની આ જશે તો માઇનસ. તો શું થયું? 6x બરાબર, હવે જો અહીંયા બે સમાન નિશાની છે, તો સમાન નિશાની નો સરવાળો અને મોટી રકમ ની સાઇન, તો 10 ને 2 બાર, કેવા બાર? તો કે મોટી રકમ 10 છે એની આગળ માઇનસ ની સાઇન છે, એટલે આપણે માઇનસ લખવાનું. વળી પછી અહીંયા જે પ્રૂવ કરી એ જ પ્રક્રિયા કરવાની કે અહીંયા 6 વડે ભાગો, અહીંયા 6 વડે ભાગો, અહીંયા 6 ઉડી જશે, એટલે x બરાબર માઇનસ 12 ના છેદમાં 6, છેદ ઉડાડો તો 6 દુ 12, તો x ની વેલ્યુ મળશે માઇનસ 2, કારણ કે 12 કેવા હતા? માઇનસ, એટલે x બરાબર શું થશે? માઇનસ 2. હવે અહીંયા એક અપૂર્ણાંક માર્યા, તો અપૂર્ણાંકમાં પહેલી જે છે સ્ટેપ એ તો એમ કેમ જ, અહીંયા કેમ ચલ છે, તો 7m બરાબર, અહીં બરાબર પછી 13 છે. હવે આ પણ અચળ સંખ્યા છે, પણ એ શું છે? અપૂર્ણાંક છે. એ કેવો છે? તો કે પ્લસ છે, તો બરાબર ના બચ્ચા છે કેવો થઈ જશે? માઇનસ. તો 19 ના છેદમાં 2. હવે હું કાંઈ નથી એટલે 1 લખી નાખું, તમે જુઓ 2 ની અંદર છેદ છે એ કેવા છે? જુદા જુદા છે. હવે છેદ જુદા જુદા હોય તો
આપણે વચ્ચે પ્લસ કે માઈનસ કરવાનું હોય તો આપણે શું કરવું પડે તો કે લસાઅ કાઢવો પડે તો લસાઅ કાઢો તો 2 અને f નો લસાઅ નીકળશે 2 તો હું અહીંયા લસાઅ 2 લખું છું હવે મારે અહીંયા છેદમાં 2 લેવા છે તો હું 1 ને કેટલા વડે ગુણીશ તો 2 આવશે તો કે 1 2 2 તો ઉપર એ 2 વડે શું હતું 13 2 26 માઈનસ 2 ના પાડામાં 2 કે રહે તો કે 2 1 2 તો 19 ને 1 વડે ગુણો તો 19 એકા 19 હવે 7m બરાબર હવે 26 માંથી 19 બાદ કરવાના કારણ કે વિરુદ્ધ દિશાની અંદર 26 પ્લસ છે 19 માઈનસ છે 19 તો 20 21 22 23 24 25 અને 26 તો 7 થશે તો અહીંયા આવશે 7 અને છેદમાં 2 બરાબર છે તો 7m બરાબર આપણે શું થયું 7 ના છેદમાં 2 હજી આપણે આગળ સ્ટેપ કરવાનો થશે શું કામ કારણ કે અહીંયા છેદમાં 2 આવ્યા છે તો આપણે અહીંયા કાઈ નથી એટલે નીચે 1 લખીએ તો સામ સામો ચોકડી ગુણાકાર થઈ જશે તો 7 2 14 m બરાબર 7 14 m બરાબર તમે જોઈ શકો છો કે 7 એકા 7 તો m બરાબર 7 ના છેદમાં 14 છેદ ઉડાડો 7 એકા 7 7 2 14 તો m ની કિંમત આવશે 1 ના છેદમાં 2 તો આવી રીતે એનો m નો ઉકેલ આપણને મળી ગયો અહીંયા છે ચલમાં આપણને 5 વડે ભાગ્યું છે એટલે એ રીતે આપણો ભાગ્યો છે તો આપણે y ના છેદમાં 5 એમ એમ લખશું બરાબર 2 આ બાજુ પ્લસ છે આ ઘણા બચાશે કેવા થઈ જશે માઈનસ તો y ના છેદમાં 5 બરાબર 2 પ્લસ છે 3 માઈનસ છે તો 3 માંથી 2 જાય તો 1 અને મોટી રકમની નિશાની હવે માની લે મેં કાઈ જ નથી એટલે નીચે હું 1 લખી નાખું તો અહીંયા જે આપણે પદ્ધતિ કરી ઈચ પદ્ધતિ ચોકડી ગુણાકાર કરી નાખીએ તો y ને 1 સાથે ગુણાય બરાબર 5 ગુણ્યા માઈનસ 1 તો y ની કિંમત આપણને કેટલી મળી ગઈ માઈનસ તો આ રીતે આપણે આ સમીકરણનો ઉકેલ મળ્યો હવે આની અંદર થોડી રીત જુદી આવે છે એની અંદર અહીંયા તમને એક અચળ સંખ્યા આપી છે પછી કૌંસ આપ્યો છે એટલે કે અહીંયા એક પદી છે ને અહીંયા દ્વિપદી છે તો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર એટલે કે કૌંસ સાથે ગુણાકાર તો પહેલા 3 ને 1 સાથે ગુણશો તો શું થશે 3x પછી અહીંયા માઇનસ છે એટલે માઇનસ 3 ગુણ્યા 5 3 5 15 બરાબર માઇનસ 21 તો તમે જોઈ શકો છો હવે જેવું આપણે અહીંયા ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણેનું સમીકરણ થઈ ગયું હવે ચલ એક બાજુ અચલ એક બાજુ તો 3x બરાબર બરાબર પછી 21 છે એ માઇનસ છે પણ 15 છે એ બરાબર ની આ બાજુ માઇનસ છે તો બરાબર ની આ બાજુ જશે કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો 3x બરાબર હવે તમે જુઓ 21 છે એ માઇનસ છે 15 છે એ પ્લસ છે નિશાની કેવી આવી વિરુદ્ધ આવી વિરુદ્ધ નિશાની આવે એટલે બાદબાકી તો 21 માંથી 15 બાદ કરો તો 16 17 18 19 20 ને 21 6 વધશે પણ કેવા 6 તો કે માઈનસ 6 હવે અહીંયા 3 વડે ભાગો અહીંયા 3 વડે ભાગો એટલે 3 3 ઉડી જશે તો x બરાબર માઈનસ 6 ના છેદમાં 3 3 2 6 તો આપણને x નો જવાબ મળશે x બરાબર માઈનસ 2 તો આ રીતે આપણે અહીંયા સમીકરણ ઉકેલોના જુદી જુદી રીતના આપણે દાખલા ગણ્યા હવે હોમવર્કની અંદર સમીકરણ ઉકેલો એમાં પહેલું સમીકરણ છે માઇનસ 4 બરાબર 5 કૌંસમાં p માઇનસ 2 બીજું છે 3x માઇનસ 1 ઇક્વલ ટુ 5 ત્રીજું છે 4 કૌંસમાં 2 માઇનસ x બરાબર 8 ચોથું છે x પ્લસ 7 ઇક્વલ ટુ 10 અને છેલ્લું છે x ના છેદમાં 4 વત્તા 7 બરાબર 5 આપણે જે રીત કહી છે એ જ રીતના બધા સમીકરણો છે અને એ જ પદ્ધતિ અપનાવી અને આ સમીકરણનો તમારે ઉકેલ તમારી હોમવર્કની નોટની અંદર મેળવવાનો છે અને તમારે હોમવર્ક કરી અને રાખવાનું છે આ બધા જ સમીકરણોમાં ચલની કિંમત આપણે શોધવાની છે